કેશોદ નજીક પાણીદરા પાટીએ અકસ્માતમાં એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત. કેશોદ નજીક આવેલા પાણીદરા પાટીએ જેતપુર સોમનાથ હાઈવે રોડ પર પશુ આડો ઉતરતા સ્કોર્પિયો ફોર વ્હીલ ધડાકાભેર અથડાતા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગોથા મારી જતા મૂળ ધ્રોલના મિત્રોનો માર્ગમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેશોદના પાણીદરા પાટીએ આકસ્મિક ઘટના બનતા આસપાસના હોટલોવાળા વાહન ચાલકો દોડી આવ્યા હતા. 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કેશોદના પાણીદરા પાટી અકસ્માતમાં સ્કોર્પિયો ફોર વ્હીલરમાં મુસાફરી કરી રહેલા પરમાર રાજુભાઈ લાલજીભાઈ રહેવાસી રાજકોટ ઉંમર વર્ષ 39નું અવસાન થયાનું ફરજ પરના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું. તેમજ અન્ય ચાર વ્યક્તિઓ રાબડિયા ભરતભાઈ પોપટભાઈ ઉંમર વર્ષ 45 રહેવાસી રાજકોટ, તેમજ ચાર ઇજાગ્રસ્ત થતા તેને પ્રાથમિક સારવાર કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે રિફર કરવામાં આવેલ છે. વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે.